હું સાહેબ દરરોજ ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા જઉં છું, આરતી કરવા જઉં છું. ભદ્રકાળીના મંદિરે તમે ગયા છો? ભદ્રકાળીનું મંદિર છે અહીંયા અમદાવાદમાં. જે લોકો અમદાવાદના છે, જે લોકો ક્યાંયના પણ છે, બારગામથી આવેલા છે અને અમદાવાદમાં રોજી રોટી કમાવા માટે રહ્યા છે, જે લોકોની કર્મભૂમિ અમદાવાદ છે, એવી દરેક વ્યક્તિઓએ ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા જવું જોઈએ, અથવા તો ભદ્રકાળી માતાનો ફોટો તમારા ઘરમાં હોવો જોઈએ. આજે રવિવાર છે. થોડા દિવસ રવિવાર પહેલાં હું ગયો હતો ત્યારે માતાજીનો મેં શણગાર જોયો હતો. તમને ખબર છે આપણે માતાજીને શણગાર કરતા હોઈએ છીએ, ભગવાનને શણગારતા હોઈએ છીએ, તો એક આપણી ભાવના છે. તો એ શણગાર જોયા પછી મારા મનમાં વિચાર આવ્યો, મને એક એક કંઈક માતાજી વિશે બોલવાની ઈચ્છા થઈ, માતાજી વિશે કંઈક કહેવાનું મન થયું અને મારાથી મનમાં બોલાઈ ગયું માતાજીનો શણગાર. કે ભાલ સિંદૂર ભર્યા, ભાલ એટલે કપાળ, ભાલ એટલે કપાળ. માતાજીનો આ શણગાર છે, જો બહુ મજાનો શણગાર છે. તો ભાલે સિંદૂર ભર્યા ને તે કે ત્રિશુલ ધર્યા ને કે નહીં કટાર દો ધાર છાજે. સમજો કે ભાલે સિંદૂર ભર્યા ને તે કે ત્રિશુલ ધર્યા ને કે નહીં કટાર દો ધાર છાજે. આ તેજ પુંજ જળ હળે પરમ પરમેશ્વરી કેસરી સિંહ પર તું બિરાજે. દરેક કે દરેક વારના અલગ અલગ વાહન હોય છે માતાજીના. તો એ જોઈને મારા મનની અંદર વિચાર આવ્યો કે ભાલે સિંદૂર ભર્યા ને તે કે ત્રિશુલ ધર્યા ને કે નહીં કટાર દો ધાર છાજે. આ તેજ પુંજ જળ હળે પરમ પરમેશ્વરી કેસરી સિંહ પર તું બિરાજે. વ્રગ અમૃત જરે ને નિત્ય રક્ષણ કરે ને સમર્થા સાથ દે હે તું ભવાની. હે માત મમાઈ કર વાર વિસંભરી એક આધાર માં તારો અમારે, એક આધાર માં તારો અમારે. આ સુજવું એ પણ માતાજીના આશીર્વાદ છે. સાહેબ દુનિયામાં ઘણા લોકો એવા તમે જોયા હશે કે મંદિર પાસેથી ઘસાઈને જાય છે અને મંદિરમાં નથી જઈ શકતા. મંદિરની પાસેથી તમે ઘસાઈને જાઓ અને મંદિરમાં ન જઈ શકો, એનો મતલબ એ થયો કે માતાજીની ઈચ્છા જ ઓછી છે કે ભાઈ તું ત્યાં જ રહે. ધર્મની નામે માની લો કે રાહુ મને તમને નડે છે, બીજા કોઈને કેમ નથી નડતો? એ રાહુનું કામ છે. આપણને નડે છે એટલે રાહુને કેવી રીતે કંટ્રોલ કરો એ આપણે જોવાનું. સમજે તમે? એટલે એમાં ન પડશો. બસ માત્ર આપણા ધર્મમાં આપણને જે શીખવ્યું છે, આપણા ધર્મમાં આપણને કેવી રીતે પગે લાગવું, આપણા ધર્મમાં આપણે કેવી રીતે આરતી કરવી, આપણા ધર્મમાં આપણે કેવી રીતે કોઈને મદદ કરવી, આપણા ધર્મમાં આપણે લોકોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધું શીખવવામાં આવ્યું છે. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. બાપુ કહે છે, ના પૂજા ના વિધિ, ના મંત્ર ના તંત્ર, ના સોરો ના સ્ટ્રેસ, ના નડતર ના જડતર. યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. તમારા ઘરમાં કોઈ પણ તોડફોડ કર્યા વિના તમારી જાતે જ સચોટ વાસ્તુ બેલેન્સ કરવા બાપુ દ્વારા સરળ ભાષામાં લિખિત આ બહુમૂલ્ય ગ્રંથ વસાવો. જો વેપારની જગ્યા વાસ્તુ બેલેન્સ હશે તો સફળતા ચોક્કસ મળશે. આ બહુમૂલ્ય ગ્રંથ વસાવીને તમારી જાતે જ ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. વાસ્તુ બેલેન્સ અને સુખી જીવન એકબીજાના પર્યાય છે. આ બહુમૂલ્ય ગ્રંથ રસાવો અને એક સુખી જીવનની શરૂઆત કરો.